नमस्कार विद्यार्थी मित्रों, दरेक विद्यार्थी आजना ऑनलाइन शिक्षण कार्य में शिशुकुंज शाला परिवार खूब खूब हार्दिक स्वागत करे छे। तो विद्यार्थी मित्रों, अपने धोरण 5 गणित गम्मत में स्वाध्याय पोथी में प्रकरण नंबर 11 क्षेत्रफल अने परिमिति जोई रह्या हता। तो चलो अपने गया लेक्चर में शू जोयेलू, तो विद्यार्थी मित्रों अपने गया लेक्चर में आ प्रश्न नंबर 2 टिकीट वालो અને જે આલેખ પત્રમાં જે આકાર આપ્યો એનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવું તે મેં જોયેલું હતું। આજે આપણે પ્રશ્ન નંબર 4ની શરૂઆત કરવાની છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 3ની જેવો જ છે જે ગયા લેક્ચરમાં જોયેલો પ્રશ્ન નંબર 3। તો પ્રશ્ન નંબર 4ની સૂચના શું છે? નીચે આપેલા આકારોના ક્ષેત્રફળ શોધો। વિદ્યાર્થી મિત્રો, સૂચના ખાસ વાંચવાની છે। क्षेत्रफल शोधवानुं होय एटले तमारे अंदरना चोरसखाना गणवाना, अने तमने अहीं पूछे कि आलेख पत्र में दरेक चोरसखानानी लंबाई अने पहोळाई 1 सेंटीमीटर छे, ख्याल आवी गयो। चलो क्षेत्रफल शोधवानुं छे, तो क्षेत्रफल शोधवा माटे अंदरना खाना गणवाना। तो सौ प्रथम तमारे पहेला आखा खाना गणवाना, पूरा खाना होय ते, अने पछी अर्धा खाना गणवाना, अने पछी अर्धाथी वधारे। जो पूरा खाना जेटला होय एटला बैठे बैठा गणवाना, અડધા ખાના હોય તો બે અડધા હોય તો એને તમારે એક આખું ગણવાનું, અને અડધાથી વધારે ખાનામાં રોકાયેલી હોય જગ્યા તો એને તમારે આખું જ ગણવાનું। ચલો આનું ક્ષેત્રફળ ગણવાનું છે। તો જો પહેલા હું આખા ખાના ગણું, મેં લીટા કરેલા છે આખા ખાના, 1 2 3 4 5 6 7 8 9 10 11 આ બધા આખા ખાના છે, તો 11 થી આખા ખાના। હા, હવે જો આ ટપકા કર્યા છે ને, એ અડધા કરતાં વધારે ભાગ રોકે છે, અડધા કરતાં વધારે ભાગ રોકે છે, એટલે આખું જ ગણવાનું। તો 11 થયા હતા, તો અડધા કરતાં વધારે 12 13 14 15 16 17 18, તો 18 ચોરસ સેન્ટીમીટર। મેં કીધું હતું ક્ષેત્રફળનો એકમ આગળ ચોરસ લગાડવું પડે, અને લંબાઈને પહોળાઈ સેમીમાં છે, તો ચોરસ સેન્ટીમીટર, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો। આમાં અડધા ખાના નથી, એટલે અડધા ખાના આપણે જોવાના નથી, અમુક આખા ખાના છે અને અમુક અડધાથી વધારે છે, જે ટપકાવાળા છે એ અડધાથી વધારે ભાગ રોકે છે, એટલે એને આખા જ ગણવાના, ખ્યાલ આવી ગયો। ચલો બીજી આકૃતિ, એમાં આખા ખાના ગણી લો, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, તો 13 આખા ખાના છે। હા, હવે જો લાલ કલરના ટપકું કરેલું છે એ તમે કેવું છે, આખા ચોરસનો અડધો ભાગ કરેલો છે, તો અડધું ખાનું કહેવાય। હા, આ એક અડધું, આ અડધું છે, જો આટલું, આ પણ અડધું છે, કેમ કે આખા ચોરસ છે અને વચ્ચેથી ભાગ પાડેલા છે, આ બે અડધા અને એક આ અડધું। તો ચાલો પેલા કેટલા આખા થયા હતા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13, 13 આખા હતા। હવે બે અડધા હોય ને ત્યારે એક થાય, એ તમને ખબર છે, તો આ બે અડધા, એક આ અને એક આ, તો એક આખું ગણાય। હા, તો 13 ને 1 14, આ બે અડધા એટલે આખું ગણાય, એટલે 15, અને આ બે અડધા આખું ગણાય એટલે 16, તો 16 ચોરસ સેન્ટીમીટર। ચાલો પછીનો દાખલો આમાં જુઓ। ચલો પેલા આખા ખાના એટલે મેં લીટા કરેલા છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22, તો 22 ખાના આખા છે, તો એ 22 તો એમને રહેવા દેવાના। હવે આ રેડ કલરના ટપકા છે અડધા છે, જુઓ 22 આ અડધો અડધો આખો, 23 આ અડધો અડધો લાખો, 24 આ અડધો અડધો લાખો, 25 અને આ અડધો અડધો લાખો, 26, તો કેટલા 26 ચોરસ સેન્ટીમીટર, ખ્યાલ આવી ગયો। તો આજે 3 દાખલા, આ તો એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, 3 દાખલામાં તમને ખ્યાલ આવી ગયો। ચોથા દાખલાથી તમારે જે 14 સુધીના દાખલા છે તમારે પેન્સિલથી જાતે કાઉન્ટ ગણવાના છે, અડધા હોય તો ટપકા કરવાના, આખા હોય તો લીટા કરવાના, અને જો બે અડધા થતા હોય તો તમારે આખો ગણવાનો, ખ્યાલ આવી ગયો। હવે પ્રશ્ન નંબર 2 વિદ્યાર્થી મિત્રો, આપણે બે પ્રશ્નમાં ક્ષેત્રફળ જોયા, હવે તમારે પરિમિતિના દાખલાઓ છે। જો સૂચના વાંચો, નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો। તો વિદ્યાર્થી મિત્રો, મેં પરિમિતિની વ્યાખ્યા લખેલી છે, પરિમિતિ કોને કહેવાય, તો આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો। તો જે આકૃતિ આપી હોય એને ફરતી જેટલી બાજુ હોય તો બધી બાજુઓના માપનો સરવાળો કરો એટલે તમને પરિમિતિ મળી જાય। આમાં તમારે ખાના ગણવાના નથી,
પણ જે ફરતા માપ હોય તેનો સરવાળો કરવાનો છે. એકદમ સહેલું છે. ચલો ચોરસ છે, ચોરસને ચાર બાજુ હોય, ચારે ચાર બાજુ સરખી હોય, બે સેન્ટીમીટર બે સેન્ટીમીટર બે સેન્ટીમીટર બે સેન્ટીમીટર, તો ચોરસની શું શોધવાની છે? પરિમિતિ. તો પરિમિતિ એટલે મેં શું વ્યાખ્યા લખી? આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો. ચલો ચારે ચાર બાજુનો સરવાળો કરો. બે વત્તા બે વત્તા બે વત્તા બે કેટલા આવે? આઠ સેન્ટીમીટર. કેમ કે પરિમિતિનો એકમ ખાલી મીટર અથવા સેન્ટીમીટર આવે. અને આગળ ક્ષેત્રફળ જોયું, એમાં તમારે આગળ ચો શબ્દ લગાડવો પડે. ચો એટલે કે ચોરસ સેન્ટીમીટર, અને પરિમિતિમાં ખાલી સેન્ટીમીટર આવે. ચલો લંબચોરસ આકાર આપેલો છે, એની ચાર બાજુ લંબાઈ પહોળાઈ લંબાઈ પહોળાઈ સરવાળો કરો. ચાર વત્તા બે વત્તા ચાર વત્તા બે કેટલો થાય સરવાળો? બાર સેન્ટીમીટર. ચલો ત્રીજો હું છે? ત્રિકોણ. સરવાળો કરો. ચાર વત્તા ત્રણ વત્તા બે કેટલો થાય? નવ. અને જો લંબાઈ શેમાં છે? સેમીમાં છે, તો એકમ સેન્ટીમીટરમાં આવે. પરંતુ જો મીટરમાં હોય તો તમારે મીટર લખવું પડે. ચલો ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે પતંગ જેવો છે, તો આને પતંગ આકાર ચતુષ્કોણ કહેવાય. પતંગ જેવો આકાર છે એટલે પતંગ આકાર ચતુષ્કોણ. એને ચાર બાજુ બે સેમી ત્રણ સેમી ત્રણ સેમી બે સેમી, તો ટોટલ કેટલા સેમી? દસ સેન્ટીમીટર. છે એકદમ સરળ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર પાંચ, એના જે મેં ચાર દાખલા શીખવાડ્યા એની જેવા તમારે દસ દાખલા સુધી પૂર્ણ કરવાનું રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર પાંચ સુધીનું પેન્સિલથી પૂર્ણ કરેલું હોવું જોઈએ. થેન્ક યુ.